નમસ્તે બાળમિત્રો તમે રોજ તમારી આજુબાજુમાં ઘણા પ્રાણીઓ જોતા હશો આજે આપણે તેના વિશે વધુ સમજીએ કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ હાથીને મોટા સુપડા જેવા કાન હોય છે હરણના કાન પણ જેવા દેખાય છે જીરાફના માથા ઉપર નાના પર્ણ જેવા કાન હોય છે કાંગારુને પણ પાંદડા જેવા કાન દેખાય છે હવે આપણે કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓ જોઈએ ગરોડી દેડકો મગર કાચિંડો કાગડો કબૂતર વગેરેને કાન દેખાતા નથી શું તેમના કાન હશે પણ નહીં ના ભલે આપણે કાન જોઈ શકતા નથી પણ નાના કાણા જેવા કાન હોય છે જેની મદદથી તે સાંભળી શકે છે હવે ચામડી પર વાળ હોય તેવા પ્રાણીઓ જોઈએ રીંછ પાંડા ભૂંડ વગેરેને શરીર ઉપર ખૂબ વાળ જોવા મળે છે ગાય અને ભેંસને તો તમે જોયા હશે જો તમે તેના નજીક જઈને અડ્યો અથવા તો જુઓ તો ખ્યાલ આવશે ચામડી પર પણ જોવા મળે છે ચામડી પર પીંછા હોય દોરવો તો ખ્યાલ આવશે કે તેમના ચામડી પર પણ વાળ જોવા મળે છે ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ જોઈએ કબૂતર પોપટ મોર ચકલી આ બધા જ પક્ષીઓને શરીર ઉપર પીંછા જોવા મળે છે આમ તમારી આજુબાજુ જોવા મળતા પ્રાણીઓના દેખાવ ઉપરથી તમે હવે અલગ કરી શકશો આભાર